જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ આઠના તમામ વિદ્યાર્થીઓનું યોગેશ ગોયલ ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પ્રકરણ 9 સમય સંખ્યાઓ એનો સ્વાધ્યાય 9.2 નો બીજો ભાગ એનો અભ્યાસ કરવાના છે. આગળના દાસમાં આપણે 9.2 નો પહેલા ભાગના પ્રશ્ન 1 સરવાળા કરો એના 1-7 દાખલાનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે પ્રશ્ન 2 શોધો, એમાં સામાન્ય રીતે આપણે બાદબાકી કરવાની છે. જે રીતે પ્રશ્ન 1 માં સરવાળો કર્યો હતો એવી રીતે પ્રશ્ન 2 માં બાદબાકી. તો ચાલો શરૂ કરીએ. 9.2 પ્રશ્ન 2 શોધો. પહેલી રકમ છે 7/24 માઇનસ 17/36. ચાર નિયમ તો આપણે યાદ રાખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે આપણે છેદ સરખાવ કરવા માટે એવું કીધું હતું કે બંને ગુણાકાર કરી નાખો, અને એવું ન કરવું હોય તો ઘડિયાળ તમને યાદ હોવા જોઈએ કે બંને રકમ છે એ કયા ઘડિયાળમાં ભેગી થાય છે. હવે જો 24 અને 36 બંનેનો ઘડિયો તમે આગળ બોલતા જાઓ તો એવી કઈ સંખ્યા મળે? તો 24 નો ઘડિયો બોલો તો 24 એકા 24, 24 2 48, 24 3 72. 24 ના ઘડિયામાં 72 આવે. 36 નો ઘડિયો બોલો 36 એકા 36, 36 2 72. તો આ બંનેનો ગુણાકાર કરવામાં ક્યાં છે? 72 આવે. એટલે આપણે એવી સંખ્યા સાથે ગુણાકાર કરવાનો જેથી કરીને 72 મળી શકે. 24 નો 3 સાથે ગુણાકાર કરીએ તો 72 મળી શકે. તો ઉપર પણ 3 7 3 21, એવી રીતે અહીંયા 36 નો 2 સાથે ગુણાકાર કરીએ 72 મળે. તો ઉપર પણ કે મૂકવાના 17 2 34, 36 2 72. હવે આ સંખ્યા આપણે ધ્યાનમાં લેવાની રહેશે. 21 ના છેદમાં 72 માઇનસ 34 ના છેદમાં 72. હવે 72 બે વખત છે એટલે એક વખત, કારણ કે છેદ સમાન હોય તો એને એક વખત લેવામાં આવે. 21 માઇનસ 34 ઉપરના બંનેનો બાદ બાકી, કારણ કે વિરોધી નિશાની થશે. 4 માંથી 1 જશે તો 3 વધશે, 3 માંથી 2 જશે તો 1 વધશે, 34 મોટા છે એટલે બાદબાકી વાળા વધશે. આવી રીતે જવાબ મળશે માઇનસ 13/72. જે રીતે સરવાળો કરતા હતા એવી જ રીતે બાદબાકી કરવાની છે. બીજો કોઈ આવા ફેરફાર છે નથી. હવે આગળ વધીએ. 5/63 ઓછે ઓછે વધતા 6/21. 63 અને 21 કયા ઘડિયામાં ભેગા? તો 21 નો ઘડિયો બોલો તો 21 3 63 થાય. તો 63 તો આ પેલા છે, માત્ર અહીંયા જ છેદ સરખો કરવાનો રહેશે. 21 3 63, તો ઉપર પણ 9 6 3 18. હવે આપણે પદ લઈશું 5/63 + 18/63. ચાલો છેદ સમાન થઈ ગયો. 63/5 + 13 બંનેનો સરવાળો 8/13 + 1 23/63. હવે આનો ક્યાંય છેદ ઉડતો નથી એટલે આનો આ છે જવાબ રહેશે. બંને લાગમાં તમે તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર નિહાળ શકો છો. બંને લાગના લખણ બાકી નંબરવાના છે. હવે આગળ વધીએ. દાખલા નંબર 3 તરફ. દાખલા નંબર 3 ની રકમ તમારે જોવી હોય તો તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 190 ઉપર આપેલી છે. દાખલા નંબર 3 ની રકમ આપણને આપી છે -6. -6/13 માઇનસ પાછા માઇનસ 7/15. આ રીતે આપણને આપ્યું છે.
माइनस छ छेद मात्र माइनस माइनस सात ना छेद मात्र हले माइनस छ छेद मात्र यहाँ ऊँचे ऊँचे बत्ता करी ना सात ना छेद मात्र अबे तेर अने पंदर इन घड़िया में क्या भेगा आवता ना तो तेर अने पंदर में आपने सुपर ऊपर से गुणाकार कर ऊपर से तो माइनस छः तेर गुनिया पंदर बराबर ऊपर पर पंदर पंदर तेर में गुणाकार 155 ऊपर पंदर छः ने बत आना गुणाकार पंदर तेर 155 तो 13 ऊपर 13 सत्ता 1 माइनस 90 155 वत्ता 91 155 155 में 2 वक्त चाहिए 1 वक्त माइनस 90 प्लस 91 91 में 90 जैसे એટલે 1 વત છે અને 155 આ રીતે જવાબ આવશે 1 ના છેદમાં 155 આગળ વધીએ દાખલા નંબર 4 તરફ દાખલા નંબર 4 ની અંદર તમારે છે -3 ના છેદમાં -3 ના છેદમાં 8 -7 ના છેદમાં 7 ના છેદમાં 1 અહીંયા છેદ સરખા છે -3 છેદમાં 11 નો ગુણાકાર કરી આ છે 11 તેરી 33 11 8 88 આનો 11 ની સાથે 8 નો ગુણાકાર કરી 11 8 88 તો ઉપર આ 7 8 56 88 વાળા પર નીચે ઉતારીએ -33 ના છેદમાં 88 माइनस 56 ना छेद में 88 88 दे वक्त छे એટલે 1 ઉપર माइनस 33 माइनस 56 બંને સરખા છે એટલે સરવાળો છે 3 9 5 3 8 મોટા છે ની નિશાન આવી રીતે જવાબ આવશે 89 ના છેદ માં 88 હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો છેલ્લો દાખલો જોઈએ ખૂબ જ સરળ દાખલા છે સહેલા દાખલા છે જો ધ્યાન રાખો તો વધારે તકલીફ પડે એવા દાખલા નથી છેલ્લો દાખલો જોઈએ -2 પૂર્ણાંક 19 માં -6 પ્રશ્ન 1 માં આપણે મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં બદલતા શીખ્યા હતા બંનેનો ગુણાકાર 9 18 19 છેદમાં 9 બાદબાકીનું નિશાન છેદમાં કોઈ ન આપણે 1 ગણો અહીંયા 9 છે 9 એકા 9 આની સાથે 9 નો ગુણાકાર કરી નાખો 9 એકા 9 ઉપર 9 6 9 5 45 9 6 54 હવે માઈનસ 19 ના છેદમાં 9 માઈનસ 54 ના છેદમાં 9 9 બે વખત છે 1 વખત માઈનસ 19 માઈનસ 54 બંનેનો સરવાળો થશે કારણ કે સરખી નિશાન છે 9 માં 4 ના એટલે 13 2 5 6 અને 7 ના છેદમાં 9 જવાબ આવશે માઈનસ 73 ના છેદમાં હજી આને મિશ્ર સંખ્યામાં બદલવી હોય તો બદલી શકાય આ હતા આપણા પ્રશ્ન 2 ના 1 થી 6 દાખલા હવે પછીના તાસમાં આપણે પ્રશ્ન 3 ગુણાકાર કરો અને પ્રશ્ન 4 કિંમત શું જો શક્ય હશે તો બંને પ્રશ્ન એક સાથે એક જ તાસમાં પૂર્ણ કરીશું આજના તાસમાં આપણે પ્રશ્ન 2 જ રાખશું નવા વિડીયોમાં ખૂબ જ ઝડપથી મળીશું ત્યાં સુધી જય સ્વામિનારાયણ